પ્રશ્ન એ થાય છે કે આજે જો મુકેશ ભાઈ હોત તો, પણ જીવનમાં આ બધા પ્રશ્નો આમ હોત તો આમ થાત, એ બધા શક્યતાના મૃગજળ છે, એની ચર્ચા વ્યર્થ છે. કહેવાય છે ને કે આત્માને અજંપો હોતો નથી. આજના શુભ દિવસે આવા મુકેશભાઈના અજંપા રહિત આત્માને આપણે પ્રણામ કરી આગળ વધીએ. મુકેશ અને મારા 50 વર્ષના જૂના સંબંધ, જી હા 50 વર્ષના. મને એ વાતનો ગર્વ છે કે રંગભૂમિમાં એના પ્રવેશ માટે હું નિમિત્ત બન્યો. વાત એ છે કે હરીશ શાહ, આપણા પોપ્યુલર કેટરિંગવાળા હરીશ શાહ, આજથી લગભગ 50 વર્ષ, 40-50 વર્ષ પહેલાં મારી ઓફિસમાં મુકેશ રાવલને લઈ આવ્યા કે પ્રવીણભાઈ, તમે પોદારના સ્ટુડન્ટ્સ, પોદારમાં નાટક કરતા હતા, આ પણ મારો પડોશી છે, મુકેશ મારો મિત્ર છે, અને એને રંગભૂમિમાં નાટકમાં કામ કરવાની ઈચ્છા છે, ને એની કોલેજમાંથી તમે નાટક કરાવો. ખેર બધી લાંબી વાત છે. પોદારમાંથી આંતર કોલેજ નાટ્ય સ્પર્ધામાં અમે ઘણા બધા મુકેશ સાથે મેં નાટક કર્યા અને કરાવ્યા, પણ એમાંનું એક નાટક, આનું નામ નાટક, નાટકનું શીર્ષક છે આનું નામ નાટક, એમાં મુકેશ હીરો, હું અને અરવિંદ ઠક્કર ડિરેક્ટર, હું લેખક અને અરવિંદ ઠક્કર અને હું ડિરેક્ટર, ઇતિહાસ રચાઈ ગયો. આનું નામ નાટક એટલું બધું પોપ્યુલર, એને સ્પર્ધામાં પ્રથમ ઇનામ મળ્યું, નાટકને મળ્યું, લેખકને મળ્યું અને મુકેશ રાવલને મળ્યું, એ બહુ મહત્વનું છે. જ્યારથી એને આ નાટકમાં પહેલું ઇનામ મળ્યું ત્યારથી મુકેશનું નસીબ ખુલી ગયું, અને પછી તો એણે પાછું વળીને જોયું નહીં. ફિલ્મો, નાટક, રેડિયો, સિરિયલ, કલાના બધા માધ્યમમાં મુકેશની ડિમાન્ડ વધી ગઈ. બસ એક ઇતિહાસ થઈ ગયો. ખેર એ ઇતિહાસ તો થઈ ગયો, પણ બીજી એક ખાસ વાત મારે આજે એ કરવી છે કે શું મુકેશને એના મૃત્યુનો અણસાર આવી ગયો હતો? આ વાત મેં મુકેશના મૃત્યુ પછી 8-9 દિવસે મારી મિડડેની કોલમમાં પણ મેં લખી છે. જી વાત એમ હતી કે મારો નસ નસમાં ખુન્નસ નામનું નાટક, રિવાઇવલ નાટકનો શો ઘાટકો પરના ઝવેરબેનમાં હતો, અને 11 નવેમ્બરે હું જ્યારે અંધેરીથી રાતના ઘરે પાછો સ્ટેશન ઘરે આવવા માટે સ્ટેશન પર ઉતર્યો, તો મને કોણ જાણે કેમ અચાનક થયું કે આજે મારો શો છે ઘાટકોવરમાં, તો લાવ બધા મિત્રોને મળી લઉં. અને હું ગયો, હજી નાટક ચાલુ નહોતું થયું. ત્યાં મુકેશ મારી પાસે આવ્યો કે પ્રવીણભાઈ, તમે આખું નાટક જોવાના છો ને? મેં કીધું નહીં રે દોસ્ત, હું તો બધાને મળવા આવ્યો છું, હમણાં નીકળી જઈશ. તો કે નહીં, તમે રોકાજો, મારો તો પહેલા સીનમાં રોલ છે, પછી મારો રોલ ખતમ થઈ જાય છે, મારી એક્ઝિટ થઈ જાય છે, તો આપણે બંને વાતો કરીશું, તો મારે તમારું થોડુંક કામ છે. મેં કીધું ઓલ રાઈટ, 10 મિનિટનો સવાલ છે, નો પ્રોબ્લેમ. અને સીન પૂરો થયા પછી એ મારી પાસે આવ્યો, મને કે ચાલો આપણે નીચે પાન ખાવા જોઈએ. મેં કીધું મારી પાસે પાન છે, તું આ લે અને હું નીચે ખાઈ લઈશ પછી બીજું. તો કે નહીં, આપણે સાથે પાન ખાઈએ. અમે બંને જણા ઉતર્યા ટૂંકમાં. પછી મેં કીધું બોલ શું કામ છે? તો મને કે પ્રવીણભાઈ, મારી એક આખરી ઈચ્છા છે. હવે ત્યારે આખરી શબ્દનું મને એટલું બધું મહત્વ નહીં લાગ્યું, કારણ કે આપણે ઘણી બધી વાર આવા શબ્દો પ્રયોગો કરતા હોઈએ છીએ. મેં કીધું બોલ શું ઈચ્છા છે બોલ ને. તો કે આનું નામ નાટકનું તમે ત્રિયંકી કરો અને હું એ ભજવીશ, ડિરેક્ટ કરીશ. એટલે મને હસવું આવ્યું અને મેં હસીને કહ્યું, એ મુકેશ, તું છેલ્લા 2 વર્ષથી આ એકની એક વાત મને કેટલી વાર કરે છે, તે 2 વર્ષથી તું આ કયા કરે છે કે તમે આનું નામ નાટકનું એક ત્રિયંકી કરો ને હું ભજવીશ. તો મને કે નહીં, હું આ વખતે સિરિયસ છું. તો મેં પણ કહ્યું કે હું પણ આ વખતે સિરિયસ છું, જો તું સિરિયસલી કરવાનો હોય તો હું જરૂર એના ત્રિયંકી ઉપર વિચાર કરીશ અને તું કરજે. અને હું ત્યાંથી વિદાય થયો. અને મિત્રો, 16 નવેમ્બરે જ્યારે મને ખબર પડે છે કે મુકેશનું આકસ્મિક મૃત્યુ થયું છે, ત્યારે હું એક ધબકારો ચૂકી ગયો. મને એ બધા શબ્દો યાદ આવ્યા કે મારી આ એક આખરી ઈચ્છા છે. માય ગોડ, માની ન શકાય. જાણે એને સૂજી ગયું, એ ખરેખર અંડરલાઈન કરીને બોલ્યો હશે કે શું હશે.
હજી પણ કંઈ સમજાતું નથી. કહેવાય છે ને કે મોત આતી હૈ તો ચૂપચાપ ચલી આતી હૈ.